નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું ધોળક્યા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉત્તર પાથલ ન્યૂઝ એટીન ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી મહારાષ્ટ્રના ચોવીસ એમએલએ ના ફોન નોટ રીચેબલ એકના શિંદે સહિત શિવસેનાના ચોવીસ એમએલએ

હાલમાં જે સુરતમાં ધારાસભ્ય રોકાયા છે તેનો આંકડો દસ થી પરંતુ તો આ તરફ ગાંધીનગરથી દ્રશ્યો બતાવી રહ્યા છે મુખ્યમંત્રી આવાસ થી બહાર ગાડીઓની ચહલ વધી ગઈ છે જે અપડેટ છે તે પ્રમાણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વચ્ચે બેઠક પણ ચાલી રહી છે તે દરમિયાન સીએમ હાઉસ બહારના દ્રશ્યો બતાવી રહ્યા ફરી એક વખત આ ઉત્થલ જોવા મળી રહી છે ગાંધીનગરમાં સીએમ અને પાટીલ વચ્ચે બેઠક ચાલી રહી હોવાની જાણકારી છે સીએમના નિવાસ સ્થાને જ આ બેઠક ચાલી રહી છે અન્ય મંત્રીઓ અથવા તો અન્ય નેતાઓ પહોંચી રહ્યા હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે તો સીએમના નિવાસ સ્થાન દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે ત્યારે જાણકારી જે મળી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર સાથે મુલાકાત ચાલી રહી છે આ તમામને રાજગણિત સાથે જોવામાં આવે તો સુરત મહારાષ્ટ્ર સીઆર પટેલ અને મુખ્યમંત્રી આ તમામને એકબીજા સાથે બિંદુઓ જોડી રહ્યા છે આ ચાર દ્રશ્યો મહારાષ્ટ્રમાં મહાભારત જે એક તરફ ચાલી રહ્યું છે સુરતમાં ધારાસભ્યો આવી ચૂક્યા છે ધારાસભ્યોના નિવાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે અમારી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે અમારી સાથે વાતચીત કરવા બદલ આપણે આપ્યો એ બદલ પણ આપનો આભાર પરંતુ પ્રશાંતભાઈ ફરી એક વખત ભૂતકાળ આપને યાદ આવતો હશે કે જ્યારે મહારાષ્ટ્રમાં એ પરિસ્થિતિ થઈ હતી ફરી વખત એવી પરિસ્થિતિ થઈ છે ત્યારે રાતના સમયે આપણે દોડ્યા હતા આજે સવારના સમયે દોડવું પડ્યું છે એ બિલકુલ બે હજાર ઓગણીસની આ ચૂંટણી મહારાષ્ટ્રની થઈ એ દિવસથી મહારાષ્ટ્રમાં દોડાદોડ છે અને આપણો સૌને પણ દોડાદોડ છે સરકાર બની એને પણ આપણે યાદ કરો કે એનડીએ નું ઘટ એટલે આમ જોવા જાવ તો જનાદેશ એનડીએ ને મળ્યો ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું એ બંનેની ઈઝી સરકાર બનતી હતી તેમ છતાં કંઈક એ લોકોએ જે કંઈ એકબીજા પ્રત્યે નારાજગી હતી કે ભાઈ અમને કીધું હતું કમિટમેન્ટ આપ્યું હતું સીએમ અમારા રહેશે એ સીએમને લઈને માથાકૂટ ચાલી પછી આખું ગઠબંધન તૂટ્યું શરદ પવાર ભીષ્મ પિતામાં જે કહેવાય રાજકારણના એમનો રોલ ચાલુ થયો એમણે આખી વિચારધારાને ફેરવી નાખી જેવી રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપના ગુણગાન ગાઈને વિચારધારા ફેરવે એવી રીતે શરદ પવારે આખી શિવસેનાની વિચારધારા ફેરવી કોંગ્રેસ એનસીપી અને શિવસેનાનું ગઠબંધન કર્યું સંજય રાવત નું નિવેદન આવ્યું છે શિવસેનાના ઘણા નેતાઓ મુંબઈમાં નથી કોઈ ભૂકંપ નથી અમે તો વરસાદ પર જઈએ છીએ મહારાષ્ટ્રમાં રાજસ્થાન એમપી પેટર્ન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટ થોડી વારમાં કરશે બેઠક કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે રાવત તેવી પણ વાત કરવામાં આવી છે તો બાલા જવાબદારી લઈ શકે છે વિધાનસભા ગ્રુપ પદ છોડી શકે છે અને કોંગ્રેસના ગઈકાલે વોટ તૂટ્યા હતા જીત માટે હોવાની વાત પણ રાવતે કરી છે એ મધ્યપ્રદેશ પેટર્ન રાજસ્થાન એ સબ ये देश तो बहुत बड़ा है सूरत में है मैंने सुना है हमारा उनसे संपर्क हुआ है हमारे सब एम एल ए वहां है इसमें से बहुत से लोग हैं वापस आना चाहते हैं लेकिन उनको वापस आना नहीं दिया जा रहा है उनकी घेराबंदी की है ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है क्योंकि वहां किस प्रकार की कि सरकार काम करती है और केंद्र किस प्रकार से वहां अपना काम कर लेती है आपको मालूम है लेकिन जब भी मौका मिलेगा हमारे सभी एमएलए यहाँ वापस आ जाएंगे क्योंकि वो निष्ठावंत निष्ठावान शिवसेनिक है कई बार उद्धव जी सेवर सबसे चर्चा चल रही है माननीय पवार साहब से आदरणीय पवार साहब से चर्चा है शुरू है उद्धव जी से मेरी लगातार बातचीत चल रही है मुझे इतना ही विश्वास है सब कुछ ठीक हो जाएगा और जो मंसूबे लेकर अपने आप को किंग मेकर समझ कर कुछ लोग जो काम कर रहे हैं वो सफल नहीं हो हमारे साथी जो पुराने वो भी वापस आ जाए किस तरह से मनाने की कोशिश कर रहे हैं है है? मनाने, की, की। मनाने की देखिए मैं एक नाथ शिंदे जी को पहचानता हूं वो ऐसे व्यक्ति है वो बिना शर्त एक शिव આ સફળ થશે આ પ્રયાસ આ તરફ ગાંધીનગરમાં સીએમ ના નિવાસ સ્થાને પાટીલ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ વચ્ચે બેઠક ચાલી રહી છે વધુ અપડેટ મેળવવાનો પ્રયાસ કરીશું ન્યુઝીન સંવાદદાતા સંજય ટાંક ત્યાં ઉપસ્થિત છે સંજય જે રીતે ગાડીઓની હલચલ જોવા મળી રહી છે કંઈક રંધાઈ રહ્યું છે કંઈક મોટા પ્રયાસ થઈ રહ્યા છે રાજકીય ઉથલપાથલ મહારાષ્ટ્રમાં થઈ શકે છે સિદ્ધાર્થ બે મહત્વના જે છે સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને જે પ્રકારે દસ એકનાથ શિંદે જે છે કે તેઓની સાથે દસ એમએલએ જે નારાજ એમએલએ શિવસેનાથી નારાજ થયેલા એમએલએ જે છે કે તેઓએ સુરતમાં ધામા નાખ્યા છે સુરતની એક હોટલમાં જે છે તેઓ રોકાયા છે અને બીજી તરફ જે છે તે ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે અને તેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર છે કે તેઓ જે છે સીએમ હાઉસ પહોંચ્યા છે અને આ સીએમ હાઉસ પર જે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર આર વચ્ચે જે છે તે બેઠકનો દોર શરૂ થયો છે જે પ્રકારે અલગ અલગ મુદ્દાઓ જે છે કે તે મુદ્દા પર જે ચર્ચા તેઓની વચ્ચે થઈ શકે છે અને હાલ આ બેઠકનો દોર ચાલી રહ્યો છે બેઠક ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહે છે કારણ કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે ભૂકંપ રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે અને જે દસ નારાજ ધારાસભ્યો જે છે કે તેઓએ સુરતમાં ધામા નાખ્યા છે સ્વાભાવિક છે કે એક વિગત એવી પણ સામે આવી રહી છે કે સી આર પાટીલ કે જેઓ આ નારાજ ધારાસભ્યો રોકાયા છે તો તેઓને પણ મળી શકે છે એ પહેલાં જે છે તે અત્યારે ગાંધીનગરમાં બેઠકનો દોર જે છે તે જોવા મળ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વચ્ચે હાલ બેઠક ચાલી રહી છે અને અલગ અલગ મુદ્દાઓ જે છે કે તે ઉપર ચર્ચા જે છે તે થઈ શકે છે જી જી સંજય આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો હાલમાં જે રીતે સંજય પણ અપડેટ આપી રહ્યા છે ને જે રીતે રાઉતની પણ પ્રતિક્રિયા આવી છે તેઓએ કહ્યું છે સ્પષ્ટ રીતે કે આ અસફળ રહેશે પ્રશાંતભાઈ અમારી સાથે જોડાયેલા છે પ્રશાંતભાઈ એ જ વાત છે કે જે અજીત પવાર વખતે થયું હતું જ્યાં સુધી બધું રાજીનામાની વાત થઈ ગઈ ડેપ્યુટીસીએમને શપથ લઈ લીધા અને ત્યારબાદ બદલાવ આવ્યો આ વખતે તો એ ફૂલપ્રૂફ પ્લાનિંગ થયું હશે આ વખતે એવી ભૂલ નહીં થાય આ વખતે બી ભૂલ કરતા જો આ રાજસ્થાન પેટર્ન બહુ એક સાચી વાત એવી છે પણ આંકડાકીય દ્રષ્ટિએ જો આપણી સ્ક્રીન ઉપર પણ આંકડા છે આપણી સાથે આંકડાકીય રીતે એવો બહુમત ભાજપને મળતો નથી એટલે બે જ ઓપ્શન આમાં છે કે ફ્લોર ટેસ્ટ માગે પણ એ બી તમે જોવો દેવેન્દ્ર ફડનાવીસ દિલ્હી પહોંચ્યા છે વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે માર્ગદર્શન લઈ રહ્યા છે કે આમાં નેક્સ્ટ શું કરી શકાય લગભગ જેટલા ધારાસભ્યો સુરત આવે એવી શક્યતા છે આપણને એટલે હજી તો એ લોકો શું કરવા માગે છે એ ધારાસભ્યો ખરેખર રાજીનામા આપી અને એ પણ આવા મૂડમાં છે બગાવત કરવાના એની સાથે અત્યારે આપણા ગુજરાતના સીએમ અને પાટિલ વચ્ચે જે મનોમંથન એટલા માટે થાય કે આ સુરક્ષાનો બહુ મોટો ઇશ્યુ છે ત્રીસ જેટલા બાજુના રાજ્યોના પડોશી રાજ્યોના ધારાસભ્યો જયારે આપણા રાજ્યમાં આવતા હોય એને સુરક્ષાને લઈને ચર્ચા કરવી પડે આમાં કોઈ બીજો પોલિટિકલ રોલ ન હોય પોલિટિકલ રોલ જો કોઈ નિભાવવાનો છે મહારાજ ભાજપ નિભાવશે આપણે આમાં આપણો કોઈ રોલ હોય જ ના શકે આપણે સુરક્ષાનો રોલ નિભાવવાનો છે અત્યારે હવે આગામી સમયમાં માનો કે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે એ બહુ તો અહીંયા આવીને કારણ કે વિરોધ પક્ષના નેતા છે એ મહારાષ્ટ્ર એસેમ્બલીમાં આવી રાજ્યપાલને કહી શકે છે કે સરકાર પાસે પૂરતા આંકડા નથી એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે એની સામે રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ આપશે કે ભાઈ આટલા કલાકમાં કે આટલા દિવસોમાં ફ્લોર ટેસ્ટ ઉપર સંખ્યાબળ બતાવવું અને નહીતર વિધાનસભા ભંગ થાય બાકી સીધે સીધી કોઈ મારી પાસે મેજોરિટી છે એવું મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી પાસે આ મેજિક ફિગરનો આંકડો હોય કારણ કે બહુમત માટે 145 જોઈએ છે 288 થી ધારાસભ્ય બનેલા છે હવે 288 થી આપતા આપતા બહુમાનું તો 30 ધારાસભ્ય રાજીનામા આપી દે એટલે એ એને એની બહુમત જો કરવા જાય તોય ભાજપ પાસે માત્ર 105 ધારાસભ્યો છે એટલે એવો આંકડો નથી આ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે જે ગઈ વખતે અજીત પવારે જે ઉતાવળ ઉતાવળું કારણ કે મોદી સાહેબે પોતે કે જો પાસે આંકડો ન હોય તો રાજીનામું આપવું જોઈએ અને મોદી સાહેબના આ નિવેદન પછી બે જ કલાકમાં દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું હતું એ જ રીતે અને એ પછી તમે આખી ઘટનાક્રમ જુઓ હા આ સરકારને પાડવાનો પ્રયત્ન પુષ્કળ થયો એમાં ઘણી બધી ઘટનાક્રમ છે ડ્રગ સુધી પહોંચ્યો એટલે ક્યાંક પેલા સચિન વાજે કેસ ક્યાંક ડ્રગ્સ કેસ અત્યારે નવનીત રાણા અજાન અલી વર્સીસ બજરંગબલી એટલે યુપીના ઇલેક્શન ઉપર બી ઘણા બધી અસર એ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં પડતી હતી આ બધો ઘટનાક્રમ તમે જુઓ તો પોસિબલ છે કે આ લોકોને પાડી દેવી છે સરકાર સરકાર પડે એના પ્રયત્નો પુષ્કળ થઈ રહ્યા છે પણ આંકડો એવો બોલતો નથી કે સરકાર પડે સિવાય કે ઉદ્ધવ ઠાકરે એવું માને એટલે ફ્લોર ટેસ્ટ ન થાય સક્સેસ ન જાય અને વિધાનસભા ભંગ થાય અથવા તો આજે બપોરે કારણ કે અત્યારે બે વાગ્યે કદાચ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવાના છે કારણ કે શરદ પવાર દિલ્હી બેઠા છે ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં બેઠા છે એ બંને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરે એકનાથ શિંદે શું લઈને આવે છે એની ઉપર પણ આપણે નજર રાખવાની છે આ જોયા પછી જ ખ્યાલ આવે કે એ શું શું કરવું છે છે કરાવવા આ એક પ્રેશર ટેકનિક પણ હોઈ શકે છે પણ પ્રેશર ટેકનિક એટલે ના હોય કારણ કે લગભગ બધા આમાં મંત્રીઓ છે બે ત્રણ કેબિનેટ મિનિસ્ટરો છે બે ત્રણ એમઓએસ છે આ તો માત્ર ને માત્ર આગામી સમયમાં આવતી રાષ્ટ્રપતિની ચૂંટણી ગઈકાલે થયેલી એમએલસી ની ચૂંટણી આની પેલા થયેલી રાજ્યસભાની ચૂંટણી એમાં ક્રોસ વોટિંગ થયું છે તો આ ક્રોસ ધારાસભ્યો કેમ કર્યું છે એમને ખરેખર પક્ષ છોડવો છે અને બીજું હું મહારાષ્ટ્રના ભૂગોળને રાજકારણને બહુ નજીકથી સમજુ છું ઓળખું છું એ લોકોનું મહારાષ્ટ્ર છોડવાનું એકમાત્ર કારણ એ છે સિક્યોરિટી કારણ કે ગુજરાતમાં આ તો ગુજરાતના ધારાસભ્યો આવા છૂટા ફરી શકે કોંગ્રેસના કે રાજીનામું આપી અને છૂટા ફરી શકે છે મહારાષ્ટ્રમાં આ લોકો તકલીફ કરી નાખે એ એક સિક્યોરિટીનો બહુ મોટો ઇશ્યુ છે આપણે એમનેમ જોયું નવનીત રાણા ચાલીસા વાંચવાનું નક્કી કર્યું તો ચાલી શિવ સૈનિકો એના ઘર પર પથ્થર મારો કર્યો હતો તો ગુજરાત આટલું સંસ્કૃત એટલે સંસ્કાર વાળું રાજ્ય છે કે ધારાસભ્યને વિચાર બદલાય તો રાજીનામું આપે ને એ એ સારી રીતે ફરી શકે છે ગુજરાતના માહોલમાં એટલે મહારાષ્ટ્રમાં ન થાય એટલા માટે આ લોકોએ મહારાષ્ટ્ર છોડ્યું છે

એટલે લાભ સેનો લાભ કારણ કે તમે સમજો એકનાથ શિંદે એટલે ઉદ્ધવ ઠાકરેનો પડછાયો કહેવાય માતોશ્રીના વફાદાર સૈનિક કહેવાય અને બીજું તમે એ વખતની પરિસ્થિતિ જુઓ છપ્પન ને ચુમ્માલીસ એનસીપી નાના ધારાસભ્યો હતા એકનાથ શિંદે જેટલા વફાદાર શિવસેનાના છે શિવસેના એટલું જ વફાદાર એક સમય ભાજપને પણ હતું જે થઈ ગયું કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું કે જો નરેન્દ્ર મોદી ધારત તો આ સરકાર ન બની હોત પણ આખી ઘટનાક્રમ માં પિક્ચરમાં મોદી સાહેબ ક્યાંય આવ્યા નહી ઉપર થી એમણે તો દેવેન્દ્ર ફડણવીસે ઠપકો આપ્યો કે તમારી પાસે બહુમત નો આંકડો નથી બાકી અમિત શાહ માતોશ્રી પર શ્રીખંડપુરીનું ભોજન જમે અને ગઠબંધનની સરકાર બનાવવાની છે અઢી અઢી વર્ષના સીએમ બનાવવાના છે શું એ વાત મોદીથી અજાણ હોઈ શકે શું એ વાત નરેન્દ્ર મોદીને ખબર ન હોય તેમ છતાં થયું છે એટલે એનો મતલબ કે મોદી સાહેબ બી અંદરખાને કાં તો સમજતા હતા કે આ વાત હકીકત છે અઢી વર્ષના સીએમ એમાં પહેલો સીએમ કદાચ શિવસેનાનો આપવાનો હતો કે શું હતું હવે એમાં તો આપણે ભૂતકાળમાં પડવાની જરૂર નથી એ પછી પુષ્કળ પ્રયત્નો થયા છે સરકાર પાડવાના એટલે વફાદારી ની દ્રષ્ટિએ પણ હજી હું પાછું એટલે યાદ કરાવું છું કે એ દિવસો જો આપણે યાદ કરીએ તો બસમાં બેસી છુટ્ટા ધારાસભ્યો ફરતા હતા એક બી ધારાસભ્ય બંધી નથી કર્યો અને સરકાર આરામથી બનાવી છે મહારાષ્ટ્ર વિકાસ એમાં શરદ પવારે બહુ મોટી ભૂમિકા ભજવી હતી એક પણ ધારાસભ્ય આમનો આમ નથી થયો એ વખતે અજીત પવાર ગયા ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બીજા દિવસે આ બાજુ આવ્યા અહીંયા પણ ડેપ્યુટી સીએમ બન્યા તો એમને એ વખત શું મેળવવું તું મને નથી ખબર પણ છુટ્ટા ફરતા હતા અને આરામથી વિશ્વાસ સારી રીતે વ્યક્ત કરી આપ્યો તો એમ શિવસેના અને એનસીપી એક એવો ભાગ છે કે જે લોકો ક્યારેય નારાજગી થી આખો પક્ષ ન છોડે એનું બીજું કારણ એ હું તમને સમજાવું કે જો આ સરકારને આંચ આવે તો એમના રાજકીય અસ્તિત્વ ઉપર બહુ મોટો છે આગામી ઇલેક્શન માટે કારણ કે જો અત્યારે વિધાનસભા ભંગ થાય તો નવું ઇલેક્શન છ મહિનામાં આવે હવે એ ઇલેક્શન કોણ કેવી રીતે લડશે કારણ કે આ તો ફિક્સ થઈ ગયું એમવીએ એ ભેગા થઈને લડવાનું છે તો ટિકિટની ફાળવણી કરવાની છે એમાં પણ જો ડખો થશે તો આગામી સમયમાં નારાજગી બહાર આવશે એટલે અત્યારે કંઈ પણ આ લોકો નહીં કરે બહુ જ શાંત પાણીથી ચાલવું પડશે બધા બહુ મેચ મેચ્યોરલી બિહેવ કરવું પડશે અને એટલા માટે તમે જો દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી જઈને માત્ર મોનિટરિંગ કરી રહ્યા છે વેઇટ એન્ડ વોચ ની ભૂમિકા ભજવી રહ્યા છે અચાનક જઈને નહીં આપે કશું જ નહીં કરે આ શાંત પાણીની એટલે એકદમ આ ઉભરતો દરિયો આવ્યો છે પણ ધીરે 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 શાંત પડી જશે બે ત્રણ દિવસ આ નાટક ચાલશે આજની પ્રેસ કોન્ફરન્સ એ પછી આપણે બધા બી ચર્ચા કરશું બે દિવસ ચર્ચા ચાલશે પણ જેવી રીતે રાજસ્થાનમાં ઠંડુ પાણી ફરી વળ્યું એમ આમાં પણ ઠંડુ પાણી ફરી વળશે એવું કહેવાય છે કે ચૂંટણી જીતે કે હારે નેક્સ્ટ ડેથી એની તૈયારીઓ શરૂ થઈ જાય છે આ એ મહારાષ્ટ્રની જનતાની અંદર આવનાર ચૂંટણી માટે અવિશ્વાસ ઉભો કરવાની તૈયારીઓ લાગી રહી છે કે વારે વારે ખલેલ પહોંચી રહી છે ભાઈ તમે કેવી સરકાર આવતા સમયમાં લાવશો ભાજપ એક સિંગલ પાર્ટી મેજોરિટી સાથે ઊભી થાય તે માટેનો પ્રયાસ ત્રણ ઉપર ભરોસો કઈ તમે કેવી રીતે સરકાર બનાવી શકો એટલે હવે આમાં કેવું છે એ બહુ મોટી સમજવાની વાત છે કારણ કે ગઈ વખતે ગઠબંધન હતું એટલે ભારતીય જનતા પાર્ટી એકસો પચાસ સીટ ઉપર જ એના લડાયા હતા એટલે ઉમેદવારો લડાયા હતા અને એમાંથી એકસો પાંચ જીત્યા છે એટલે એની પાસે મેજોરિટી બહુ સારી છે એનો એક જનાદેશ બહુ સારો હતો દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષનો કાર્યકાળ બહુ જ સારો રહ્યો મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાં ઘણા વર્ષો પછી ભાજપની સરકાર આવી હતી અને ઉપરથી મોદી સાહેબ એટલે ડબલ એન્જિન કામ કરતું હતું હવે આ તો ગઠબંધન તૂટ્યું એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ હજી પણ કોંગ્રેસ સામે તો એટલી જ નારાજગી મહારાષ્ટ્રમાં જ છે આ તો એનસીપી છે અને શરદ પવારનું નામ છે એટલે આ ટકી રહ્યું છે ચાલી રહ્યું છે જો આગામી સમયમાં કંઈ પણ નવું થાય તો ભારતીય જનતા પાર્ટી તો હવે બસો ઇઠ્યાસી પર લડાવશે એટલે એને સિંગલ લાર્જેસ્ટ બનવું હશે તો કદાચ એના માટે રસ્તો બહુ ક્લિયર પણ થઈ શકે છે એટલે એમનો પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપની અત્યારે ગણતરી એવી જ હોય કે ગમે તેમ કરીને એસેમ્બલી ડિઝોલ્વ કરાવો ઇલેક્શન કરાવો અને એ ઇલેક્શનમાં આપણે સ્પષ્ટ બહુમતીથી પાછા જીતી જઈએ કારણ કે હવે તો ગઠબંધન કોઈ બી હિસાબે પોસિબલ નથી એનડીએ બનવાનું નથી મહારાષ્ટ્રમાં જે છે એમવીએ બની રહ્યું છે એમવીએ ચૂંટણી લડે તો એ સો ટકા આગામી સમયમાં એને નુકસાન કરી શકે છે વફાદાર છે તો પછી આ પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યા છે તેના મુખ્ય કારણ આપને શું લાગી રહ્યા છે આપ જે ગણિત સમજાયું તે પ્રમાણે દર્શકો પણ સમજી ગયા છે કે ત્રીસ ધારાસભ્યોને આવાથી ભાજપ સરકાર બનવાની નથી અથવા તો આજે સરકાર જે પોતાનો જે લિટમસ ટેસ્ટ છે કરે છો જાણો મહારાષ્ટ્રના રાજકારણ મને એવું લાગે છે કારણ કે એકનાથ શિંદે ભલે વફાદાર હતા કેબિનેટ મંત્રી બનાવ્યા છે અને શિવસેના જ એમને સામેથી આગળ ધર્યા છે પણ જે રાજ્યસભાના ગણિતમાં એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું આની પહેલા અને ગઈકાલે એમએલસી માં થયું છેલ્લા ઘણા સમયથી એ લોકોની અંદર ખાને નારાજગી વિચારધારાની બહુ લડાઈ હતી કારણ કે બેઠા છે એ શિવસેના કામ કરવા માટે ક્યાંક કોંગ્રેસની અને એના કાર્યકરો તરફથી પહેલા દિવસથી આપણે સાંભળીએ છીએ ગોદાહળી ચાલુ છે કામ કરવા દેતા નથી મંત્રીઓને મંત્રીઓને બીજા બધા પ્રેશર બહુ આવે છે અમે તો બહુ એના વિશે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર બહુ બધું સાંભળીએ છીએ મહારાષ્ટ્રમાં કે એ લોકો મેક્સિમમ બે બીજી કોઈ દિશામાં આગળ વધી રહ્યા છે ભ્રષ્ટાચાર અંદર અંદર બહુ વધી રહ્યો છે કારણ કે ત્યાંથી હવે આમ જોવા જાય તો એનસીપી મહારાષ્ટ્રમાં જ છે કોંગ્રેસ માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહી ગયું છે રાજસ્થાન છત્તીસગઢ સિવાય પંજાબમાં હતું એ બી પડી ભાગ્યું છે તો કોંગ્રેસ પાસે બીજું કઈ છે નહીં મહારાષ્ટ્ર સિવાય તો આ બધી પરિસ્થિતિમાં અંદરખાને વિચારધારાની લડાઈ બહુ ચાલતી હતી એ લોકોની એ વિચારધારાને લઈને કામ નહીં કરવા દેવું કામમાં પ્રેશર આવવું કામમાં ક્યાંક હળીઓ થવી આ બધાના હિસાબે બે ત્રણ વાર આ લોકોની બેઠકો થયેલી છે ક્યાંક શરદ પવારે એ લોકોને શાંત પાડેલા છે આ બધામાં ભીષ્મ પિતામાં શરદ પવાર છે હવે એ પણ કોઈક એક્શન લેશે એમની પ્રેસ કોન્ફરન્સ બપોરે બે વાગ્યે છે હવે એ શું કરે છે એ કેવી રીતે શાંત પાડે છે અને મહારાષ્ટ્ર કેવી રીતે શાંત કરી શકાય આમાં કારણ કે એકનાથ શિંદે નથી માનતા રાજીનામું રાજીનામું સો ટકા દામન થામશે બીજું કંઈક કરશે અથવા એવું પણ બને કે એ ફરી પાછા ગઠબંધનનો ભાગ બનાવડાવે આપણે તો આ રાજકારણમાં બધું જ શક્ય છે ફરી પાછા આ જ એકનાથ શિંદે મોટો હાથો બને અને ભાજપનું શિવસેનાનું ગઠબંધન કરીને ફરી પાછી ચૂંટણી કરાવડાવે આપણે તો એ બી નકારી ના શકીએ આ વિચારધારાને કે આમ કરતા બી એનસીપી અને કોંગ્રેસ પૂરું થઈ જાય છે બીજું આ બધો માહોલ છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બની રહ્યો છે અઢાર જુલાઈ એ રાષ્ટ્રપતિની ચૂંટણી છે અત્યારે એનડીએ પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીના જે મત હોવા જોઈએ પાંચ લાખ પચાસ હજાર એમાં સત્તર હજારનો ગેપ છે એ સત્તર હજાર મતો આ જ રીતે એમના અંકે કરવાના છે એટલે રાષ્ટ્રપતિની ની આધારે પણ ઘણું બધું આગળ ક્લિયર થશે બીજી એક મહત્વની ખબર મળી રહી છે હાલમાં મહારાષ્ટ્રમાં જે મહાભારત છે તેને લઈને શિવસેનાના એમએલએ સુરતમાં પહોંચ્યા છે એકનાથ શિંદે હાલ ભારે ચર્ચામાં છે એકનાથ શિંદે સહિત એમએલએ છે હાલ સુરતમાં ત્યારે એકનાથ શિંદે એમની સાથે અન્ય જે શિવસેનાના ધારાસભ્યો જોડાયેલા છે શિવસેના એમએલ વોટ્સએપ ડીપીમાં એકનાથ શિંદે આવી ગયા છે સંજય રામય મુલકરે વોટ્સએપડીપીમાં ફોટો લગાવ્યો છે સૌથી મહત્વના મોટા સમાચાર શિવસેના વોટ્સએપ ડીપીમાં હવે જોવા મળી રહ્યા છે એકનાથ શિંદે વસીમ અંસારી અમારી સાથે જોડાઈ ગયા છે વસીમજી આપસે જી તરફ અપડેટ મિલ રહી આપણે એ જાણના ચાહે કે શિવસેના કા એક બડા લીડર શિવનાથ એકનાથ શિંદે બન જાય એસી ભી બાત ચાલ રહી

बड़ी भूचाल सी मच गई है कुछ देर में बड़े नेता जो पहुंच रहे हैं वर्षा पे और बाकायदा सीएम उद्धव ठाकरे के साथ चर्चा करेंगे और जिस तरह से अभी कुछ देर पहले संजय राउत ने यह दावा किया है कि हमारा संपर्क हो चुका है एक शिंदे के साथ और वो बड़े नेताओं के साथ चर्चा करने के लिए तैयार है तो वहीं कहीं ना कहीं उन्होंने एक आरोप भी लगाया शिवसेना के नेता संजय राउत ने कि एम और राजस्थान का जो पैटर्न है महाराष्ट्र में दोहराने की कोशिश बीजेपी की तरफ से की जा रही है उनको पूरा नहीं करने दिया जाएगा और ये भी बताया कि कई जो विधायक उन्हें पता भी नहीं वो क्यों गए हैं उन्हें बुलाया वो चले गए वो यहां से आना चाहते हैं लेकिन सात स्तर की वहां पे सुरक्षा व्यवस्था की गई है जिसकी वजह से वो बाहर नहीं निकल पा रहे इस तरह के आरोप बाकायदा संजय राउत की तरफ तो से लगाया गया कुछ देर पहले हमने बीजेपी के जो प्रदेश अध्यक्ष है चंद्रकांत पाटिल उनसे बात की तो उनका साफ तौर कहना था कि शिवसेना का अपना अंदरूनी मामला है लेकिन जिस तरह से पिछले कुछ दिनों में शिवसेना में उनके विधायकों को उनके मंत्रियों को इज्जत नहीं मिल रही है उसका भी एक साफ तौर पर नतीजा ये है कि उनके जो विधायक हैं वो नाराज चल रहे हैं और बाकायदा जो बीजेपी के अगर लोग कहते हैं कि शिवसेना के कोई बहुत गुजरात में बीजेपी के नेताओं ने उनके रहने का इंतजाम किया ठहरने का इंतजाम किया तो हंसते हुए उस पर उन्होंने यह जवाब दिया चुटकी लेते हुए कि जब भी कोई दोस्त उनको फ़ोन करता है तो उनके रहने का इंतजाम किया जाता है वही वहां पर सी के पाटिल ने भी किया है किसी तरह की कोई राजनीति नहीं है अब देखने वाली बात यह होगी कि कितने कि विधायक शिवसेना के एक साथ नाराज़ होकर एक साथ शिंदे के साथ जाते हैं क्योंकि शिंदे अगर पार्टी से बाहर होते हैं तो एक नंबर से यह होता है एक आंकड़ा जो पार्टी का होता है उसका ढाई प्रतिशत का जो आंकड़ा होना चाहिए वो उनके साथ होना चाहिए नहीं तो उनके विधायक के पद को भी लेकर सवालिया निशान उठ सकते हैं तो ये बड़ा आंकड़ा है जो आंकड़े सामने आ रहे हैं अब तक जो नाम सामने आ रहे हैं करीब 27 से 30 से, लेकिन जो सूत्र बता रहे हैं लगभग 30 से भी ज्यादा विधायक जो है वो एकनाथ शिंदे के साथ जी. है और उनके साथ चर्चा में कर रहे हैं उनके साथ कुछ भी साथ में रहने के लिए तैयार है जी જી આપ અમારી સાથે જોડે રહીએ તો જે રીતે હાલમાં સમાચાર મળી રહ્યા છે મોટી ઉથલપાથલ સ્પષ્ટ છે કે અત્યારના આંકડો અગિયાર બાર પંદર વીસ નો કેમ ના હોય પરંતુ એ ત્રીસ થી પણ વધુ થઈ શકે છે પડે પણની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું હાલ રોકાઈ રહ્યા છે વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે